આજે તો આ શિકારી આ શિકારનો શિકાર કરીને જ રહે, અને તીર પણ બરોબર નિશાના ઉપર જ મારશે. તમે પાછા અહીંયા? હા, હું પાછો અહીંયા. તને એક વાત કહું, આ રૂમનો તો હું દીવાનો બની ગયો છું, અને આ રૂમ છે ને બહુ જાજી વખત મારા સપનામાં આવી ગઈ છે, એટલે જ. પણ તમે અહીંયા કેમ આવો છો મારા રૂમમાં? તું છે ને એકલી હોય ને તો મને બહુ ન ગમે, પણ આપણી બે એકલા હોય ને તો મને બહુ ગમે. છોડો, હું બરાડા નાખીશ, બોલાવીશ બધાને. આજે આ શિકાર હાથમાંથી વયો ગયો, ખબર નહીં આ શિકાર ક્યારે શિકાર થાય. પણ હા, એક દિવસ તો હું આ શિકારને જાળમાં ફસાવીને જ રહીશ. ભાભી બોલ ને, શું થયું? મારે તમને વાત કરવી હતી. બસ બોલ, આજે બહુ દિવસ પછી આપણને વાત કરવાનો સમય મળ્યો છે. બોલ બોલ, શું થયું? મમ્મી મોટા કીધું. મોટા ભાઈ. મોટા ભાઈ શું થયું? મોટા ભાઈ મારા રૂમમાં સૂતી હતી તો દરવાજો ખુલ્લો રહી ગયો હતો ને, તો એ આવ્યા હતા અંદર. તો શું થયું? તને જોવા એવા હશે, એને તારી ઘણી ટેન્શન રહે છે. પણ એ કેમ આટલી બધી અચકાય છે? શું વાત છે? એ મને ગંદી નજરથી જોવે છે, મારા રૂમમાં આવીને મને સ્પર્શ કરે છે ગંદી રીતે. તને છે ને કઈ વેમચૂક થઈ હશે. આ શબ્દો બોલતા પહેલા છે ને બેટા વિચાર કરજે કે એ તારા જેઠ છે, અને જેઠ છે ને બાપ સમાન હોય છે. પણ તને ગંદી નજરે ક્યારેય ના જોવે. પણ ભાભી, એ તો બીજી વાર આવું થયું મારી જોડે. એટલે તું કહેવા શું માંગે છે? જો તારી સાથે આ બીજી વાર થયું તો તે મને પહેલી વારમાં જ કેમ ના બતાવી દીધું? શું કામ અત્યાર સુધી તું રાહ જોતી રહી? પહેલી વાર તો મેં જવા દીધું હતું, મને લાગ્યું કે કંઈ કામ હશે. તો તને કંઈ વેમ થતો હશે, બરાબર છે? કારણ કે તારા જેઠ એવા નથી, એ ભલે કમાતા નથી, ધંધો એમને કોઈ નથી ફળતો, પણ એમની નિયત ખરાબ નથી બેટા. એટલે તમે ધ્યાન રાખો. ભાભી, તમે સમજવાની કોશિશ તો કરો. શું સમજું હું? મારા ઉપર શું વીતે છે હું જાણું છું. પાયલ, તું બોલવા પહેલા થોડો તો વિચાર કર. ચાલ કાંઈ નહીં, એ કહેતે આ વાત કોને બીજા કોઈને કીધી છે ઘરમાં? ના, કહીશ નહીં. આ વાત બીજી વાર કોઈના મોઢે તું કહીશ નહીં. હું ધ્યાન રાખીશ. બીજી ક્યારે પણ આવી રીતે થાય ને તો તું મને કહેજે. મને વિશ્વાસ છે કે મારા ઘરવાળા આ કામ ના કરે, પણ એક સ્ત્રી છું ને એટલે મને તારી ઉપર ભરોસો કરવો પડે છે. હું ધ્યાન રાખીશ. પણ ભાભી, હું શું કરું? મારા સાથે આવું થઈ રહ્યું છે.
હું તને શું કહી શકું? મને એમની ઉપર શંકા એ નથી કરાતી કે તારી ઉપર અવિશ્વાસ એ નથી રખાતો. તું ઉપાધિ કર્મા, તું તારું ધ્યાન રાખ અને સાચવતી રહે, હું જોઉં છું. પણ જો અગર તું ખોટી હોઈશ ને, જેટલી તારી સાથે આ ઘરમાં રહું છું ને એટલી જ વિરુદ્ધ થઈ જઈશ, કારણ કે આ આરોપ બહુ જ મોટો થઈ જાય છે. જો તું સાચી હોઈશ ને તો હું તારા સપોર્ટમાં જ છું. ભગવાનને પ્રાર્થના કરજે કે તું ખોટી ના પડે. પણ ભાભી, હું ખોટું શું કામ બોલું? આવું મને કંઈ ફાયદો? વાંધો નહીં, હું ધ્યાન રાખીશ. તું ખોટું નથી બોલતી, બરાબર? તું ખોટું નથી બોલતી, હું ધ્યાન રાખીશ. અને જો આ વાત સાચી હશે ને તો આ ઘરમાં નહીં થવાનું થઈ જાય, નહીં થવાનું થઈ જશે. અને અશોકને તો ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહેવા દઉં. ઘરમાં દીકરી જેવી વહુ ઉપર દાનત બગાડતા એને શરમ ના આવી. ક્યાંય ના ચાલે આમના સંસ્કાર તો. નથી દીકરીને હરખી રાખી શકતા કે નથી વહુને સાચવી શકતા. આજ તમારી જેઠાણી ઉતી છે તો આજ તો મારે તમારો સ્વીકાર કરવો જ પડશે. ડરો નહીં. હવે છોડવાનો વખત. પાપી છૂઈ ગઈ છે. મને માફ કરજે. માફી એની માંગવી જોઈએ, મારી નહીં. મને માફ કરજો હો બેટા. હું આમ આ નવરો નવરો બેહતો હતો ને તો મેં નખો જ વાળ્યો. અને આમ તમારા પર ખરાબ દ્રષ્ટિ કરીને કુકટમાં કર્યું. મને માફ કરજો. તમારી આ ભૂલ છે ને માફીને લાયક નથી. તમારી આ હરકતથી સાબિત થાય છે કે આ ઘરમાં વહુ તો શું, મારી દીકરી પણ સુરક્ષિત નથી. અને સાંભળી લ્યો મિસ્ટર અશોક, હવે આ ઘરમાંથી હું અને મારી દીકરી સાથે પાયલ ત્રણેય જઈએ છે. રિયો તમે કુસંસ્કારોના બધાય ભેગા થઈને. નહીં નહીં, તું આમ ના કર. છોડો મારો હાથ, તમે અડતાય નહીં મને. ઓ બટા ભાઈ.
એ ભગવાન, આ મારાથી હું થઈ ગયો? મેં મારા સગા નાના ભાઈના વહુ પર આમ નજર બગાડી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, અને આજ આ ઘરમાં એક પણ લક્ષ્મી ન રહી. હે ભગવાન, મને માફ કરજે. હું આમને જવા તો નહીં જ દઉં. હું બાપુજીને અને બાને અને બહેનને બધું હાસે હાસું કહી દઈશ, પણ હું એને પાછા આ ઘરમાં લાવીશ કરો.